આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારોની શરૂઆત કરીએ મિની વાવાઝોડું રાજ્યમાં અનેક શહેરોમાં. રાજ્યમાં હજી ટળ્યું નથી વરસાદનું સંકટ. 24 કલાક ગાજવીજ સાથે પડી શકે વરસાદ. ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડશે. 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટર્ફ અને રાજસ્થાન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની વરસાદ અંગે મોટી આગાહી. गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस में बारिश का साथ गाजवीज का साथ बरसात होने का संभावना है. और सौराष्ट्र कच्छ में भी देखा जाए तो हार्डली एक आध डिस्ट्रिक्ट में हो सकता है बारिश और थंडरस्टॉर्म लाइटनिंग भी. कल से मोस्टली ड्रास्टिक रिडक्शन रहेगा. बारिश और लाइटनिंग थंडरस्टॉर्म एक्टिविटी कम हो जाएगा. हो सकता है कि एक्सट्रीम नॉर्थ गुजरात रीजन में जैसे बनासकांठा डिस्ट्रिक्ट और साबरकांठा में होने का संभावना है. રાજ્યના અનેક શહેરમાં મિની વાવાઝોડું અતિભારે પવન ફૂંકાતા અનેક વસ્તુ ઉડી ગઈ છે. કેટલીક જગ્યાએ પતરા ઉડવાની ઘટના. બાઇક પણ ચલાવી ન શકાય તેવો તેજ પવન. અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મોરબીમાં પણ પવન. મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે પવન ફૂંકાતા જોવા મળ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 4 અલગ અલગ શહેરના, અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને મોરબીના જાણે વાવાઝોડું આવી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંદાજિત 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવન ફૂંકાઈ રહ્યો હતો, પરંતુ લોકો જ્યાંથી પસાર થઈને જઈ રહ્યા હતા તેઓને આ જાણે 100 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાતો હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો. તો સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું છે. પાટડી અને ધાંગધ્રા તાલુકાના રણ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે. રણમાં વાવાઝોડાના પગલે ધૂળની ઢમરીઓ ઉડતા અગરિયાઓએ સહિત મીઠાના વહન કરતા ટ્રક ચાલકોને ભારે હાલાકી પડી. અગરિયાઓના મીઠાના અગરમાં પણ નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં મિની વાવાઝોડું ભારે પવનને કારણે ધૂળની ડમરી ઉડતા વાતાવરણ ધૂંધળું બન્યું. રસ્તા દેખાતા બંધ થયા જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ચોટીલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 30 કિલોમીટરથી વધુ ઝડપ સાથે ભારે પવન ફૂંકાયો. ચામુંડા માતાજી ડુંગર જાણે ધૂળની આંધીથી ઢંકાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ડુંગર પર દર્શને પહોંચેલા ભક્તોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોરબીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાયા છે. મિની વંટોળિયા સાથે ભારે પવન ફૂંકાયો છે. પવનના લીધે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન છે. માળિયા, હળવદ, ટંકારાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. તો મોરબી નજીક આવેલા નાના રણમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું. અચાનક વાતાવરણમાં પલટા બાદ ભારે પવન ફૂંકાયો હતો. રણમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. લોકો, રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો. શહેરમાં મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન, ધૂળની ડમરી સાથે વાવાઝોડા જેવો માહોલ. વસ્ત્રાપુર, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ભારે પવન. તો આ તરફ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટના દ્રશ્યો કે જ્યાં આગળ નદીનું પાણી જાણે દરિયાનું પાણીમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. મોજા સાથે નદીની અંદરથી આ પવન જે ફૂંકાઈ રહ્યો હતો આકાશમાંથી તે પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો છે. ભારે પવન સાથે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી હતી. આ મિની વાવાઝોડું જૂના કોઈ દ્રશ્યો નથી. આજના અત્યારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. જાણે ગાંધીનગરની અંદર વાવાઝોડું આવી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો મહેસાણાથી સમાચાર. વાતાવરણમાં મહેસાણામાં પણ પલટો જોવા મળ્યો છે. ભારે પવન ફૂંકાયો મહેસાણામાં, જેના કારણે આકાશમાં વાદળ છવાયા હતા. ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. કેટલાક હોર્ડિંગ્સ જે હતા તે હવામાં ઉડતા પણ જોવા મળી રહ્યા છે. ભારે પવન મહેસાણાની અંદર, ઉત્તર ગુજરાતના મોટાભાગના શહેરોમાં અસર.
તો પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો, ભારે પવન સાથે ફૂંકાયું મિની વાવાઝોડું. સતત ત્રીજા દિવસે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો. પાટણ, હારીજ, સમી, સિદ્ધપુર સહિતના તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું. ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડામાં બેનરો સહિત ખુરશીઓ હવામાં ઉડી હતી. પાટણ, સમી, હારીજમાં ધીમી ધારે વરસાદ થયો. સાબરકાંઠાથી સમાચાર. જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાવાને કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. તલોદ મોડાસા રોડ પર કાર પર ઝાડ પડ્યું હતું. ઝાડ કાર પર પડતા ઇકો કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તો ગીર ગઢડાના ફરેડા ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ, ભારે પવન સાથે કરા પડતા લોકોના ઘરોમાં કરા ઉડ્યા હતા. તો કેટલાક લોકોએ હાથ વડે એકઠા કર્યા હતા કરા. અનેક જગ્યાએ પરિસ્થિતિ હતી કે કરા વાગતા પણ જોવા મળ્યા. વાહનોને નુકસાન થયું. બાઇક ચાલકો માટે તો બહાર નીકળવું પણ મુશ્કેલીવાળું થઈ ગયું હતું. ગીર સોમનાથ, ગીર ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા. ગરમીના ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પણ પલટો આવતા વરસાદી ઝાપટા. ગઢડા, ઝાખિયા, ભાખા, થોરડી સહિત ગીર જંગલ નજીકના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ થયો. તો રાજસ્થાન માઉન્ટ આબુ પાસેના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન અને વરસાદથી નુકસાન. વાવાઝોડાના લીધે અનેક ઘરોના પતરાઓ ઉડ્યા હતા. તલાટી દ્વારા સ્થળ પર પહોંચી સર્વે હાથ ધરાયો હતો. અને હવે વાત કરીએ સ્માર્ટ સિટીના સ્માર્ટ ભૂવાઓની. આ તરફ વધુ એક મહત્વના સમાચાર. અમદાવાદમાં વરસાદની સાથે ભૂવા પડવાનું શરૂ થયું છે. અમદાવાદમાં સરકારી ચોપડે 6 ભૂવા પડ્યા. તોફાની વરસાદથી ખુલી ગઈ છે પ્રી મોન્સૂન કામગીરીની પોલ. શહેરના અલગ અલગ સ્થળે 6 ભૂવા પડ્યા. વાળીનાથ ચોક, રાણી, પલ્લવ ચાર રસ્તા નજીક પડ્યો ભૂવો. નારણપુરાના લખુડી તળાવડી પાસે રોડ બેસી જતા હાલાકી અગાઉ મક્તમપુરામાં પણ પડ્યો હતો ભસમોટો ભૂવો. 3-4 ઇંચ વરસાદમાં જ ઉઠી ભૂવાની ફરિયાદો. 256 વરસાદી પાણી ભરાવાની ફરિયાદો એએમસીને મળી. 200 વધુ વૃક્ષો ધરાશાયી થવાની છેલ્લા 2 દિવસમાં ફરિયાદો એએમસીના કંટ્રોલ રૂમમાંથી. 21 અલગ અલગ અન્ય ફરિયાદો મળી. રોડ સેટલમેન્ટની 12 ફરિયાદો મળી. સતત 2 દિવસથી અમદાવાદમાં છે વરસાદી માહોલ. ચોમાસા પહેલા જ અમદાવાદમાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસામાં કેવી સ્થિતિ સર્જાશે તે મોટો સવાલ છે. વરસાદ ચાલુ થયો ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ઝોનના કંટ્રોલ રૂમ પર અંદાજે 112 કરતાં વધુ વૃક્ષો ધરાશાયી થયાની ફરિયાદો મળી હતી. સમગ્ર રાત્રિ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગની અને કોર્પોરેશનના ફાયર વિભાગની ટીમો દ્વારા કુલ 112 પૈકી 107 કરતાં વધુ વૃક્ષોના ઓબ્સ્ટેકલ્સ હોય તેવા રસ્તાઓ ક્યાંય આડાશ મૂકી કામ શરૂઆત કરી દેવામાં આવી છે. ગઈકાલના વરસાદની અંદર મને કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રીઓ અને કોર્પોરેટરશ્રીઓ બધા જ પોતપોતાના વિસ્તારની અંદર પાણીનો નિકાલ ઝડપથી થાય એ દિશામાં કામ કાર્યવાહી કરી છે. અને આવનાર દિવસમાં પણ વરસાદની અંદર દરેકને એલર્ટ રહેવા માટે જે તે વ્યવસ્થા રાખી છે એ વ્યવસ્થાની અંદર કંટ્રોલ રૂમ પણ ચાલુ છે અને કંટ્રોલ રૂમમાંથી જે લોકોને જવાબદારી આપી છે એ સ્થળ ઉપર રહેવાનું કહેવામાં આવે છે. હર સાલ વરસાદ કે મોસમમાં અમદાવાદ શહેર ડૂબ જતા હૈ और कहीं ना कहीं भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा बड़े बड़े वादे करने में आते हैं कि प्री मॉनसून के नाम पर एसी चैम्बरों में बैठकर मीटिंग की जाती है और करोड़ों रुपए खर्च किए जाते हैं. लेकिन कल ही की 3 इंच की बारिश ने ये बता दिया कि अहमदाबाद शहर में जो प्री मॉनसून की जो एक्टिविटी की गई और बरसात में जो हालत होने वाली है उसकी पिक्चर का ट्रेलर कल अहमदाबाद शहर की जनता ने देख लिया. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવનને કારણે મંડપ ઉડવાની ઘટના છે. ધાનેરાના માલોત્રા ગામે મામેરા પ્રસંગે બંધાવેલ મંડપ ઉડ્યો છે. ભારે પવન સાથે વરસાદ આવતાની સાથે મહેમાનોમાં અફરાતફરી મચી ગઈ. રસોઈ સહિત વાનગીઓ પણ વરસાદથી બગડી ગઈ. તો હાલના દ્રશ્યો આપ બનાસકાંઠાના જોઈ રહ્યા છો. ધાનેરાના માલોત્રા ગામે આ મંડપ જે હતા તે હતા ન હતા જેવી પરિસ્થિતિમાં આવી ગયા હતા. ભારે પવનને કારણે આખો મંડપ ઉડી ગયો હતો. લોકો થાંભલા પકડીને ઉભા રહ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા.
तो बनासकांठाना इकबालगढ़मां नाळामां भरायुं पाणी, रेलवे नाळामां पाणी भराता लोको परेशान छे। वरसादी पाणी भराता वाहन चालकोने मुश्केली थई रही छे। त्रण दिवसथी पाणीनो निकाल न थता रोष जोवा मळी रह्यो छे। આ તરફ વાપીમાં ભાજપ નેતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે। અંગત દાવતમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે। તાલુકા ભાજપ ઉપપ્રમુખની થઈ હતી હત્યા। શૈલેષ પટેલ હત્યા કેસમાં 5 આરોપી ઝડપાયા। અગાઉની બબાલનો બદલો લેવા હત્યા કરાઈ હતી। 2 પરિવારો વચ્ચે અગાઉ થઈ હતી બબાલ। આરોપીઓએ શાર્પ શૂટરોને આપી હતી સોપારી। શરદ પટેલ ઉર્ફે સદિયા સહિતના આરોપીઓ હત્યા માટે 19 લાખ રૂપિયાની સોપારી આપી। હત્યારાઓ સુધી પહોંચવા પોલીસે 1600 કિલોમીટર સુધીના અસંખ્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ ખંગાળ્યા હતા। આરોપીઓમાં શરદ ઉર્ફે સદિયો દયાળ પટેલ, વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, અજય સુમન ગામિત અને સત્યેન્દ્ર ઉર્ફે સોનુ સિંહની ધરપકડ થઈ છે। કોન્ટ્રાક્ટ કિલિંગ ગેંગના મુખ્ય આરોપી સુધી પહોંચવા પોલીસના પ્રયાસ। પ્રેમમાં અંધ દીકરી આગળ માતાની મમતા હારી ગઈ અને દીકરીએ પોતાની જનેતાની જ હત્યા કરી નાખી। બનાવ છે જૂનાગઢના ઈવનગર વિસ્તારનો, કે જ્યાં દક્ષા બામણીયા નામની પરિણીત મહિલાનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો। પોલીસે સમગ્ર બનાવની તપાસ કરી તો ચોંકાવનારું તથ્ય સામે આવ્યું। દક્ષા બામણીયાની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેની જ દીકરી મીનાક્ષીએ કરી હતી। મૃતક પરિણીતા પોતાના 3 સંતાન સાથે જૂનાગઢમાં રહેતી હતી। તેમનો પતિ પાલનપુર કામ કરતો હતો। એવામાં મૃતકની દીકરીને કોઈ સાથે પ્રેમ સંબંધ હતો। દીકરીના પ્રેમ સંબંધો અંગે પરિવારે અનેકવાર દીકરીને ઠપકો આપ્યો હતો, પરંતુ દીકરી પ્રેમમાં એટલી અંધ હતી કે પોતાની જનેતાને ભોજનમાં ઘેનના ટીકડા આપીને સુડાવી દીધી હતી અને ઘરના સીસીટીવી બંધ કરીને ઘરમાં પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી। એક દિવસ ઓચિંતી માતાની ઊંઘ ઉડી જતા દીકરીને કઢંગી હાલતમાં પ્રેમી સાથે ઝડપી હતી, જે દરમિયાન માતાએ દીકરીને ઠપકો આપતા માથાકૂટ થઈ, જે બાદ દીકરી પર કાળ ચડતા માતાના માથાના ભાગે લોખંડના પાનાથી 17 જેટલા ઘા કરી હત્યા કરી નાખી। આટલું જ નહીં, માતાની હત્યા કર્યા બાદ અન્યએ માતાની હત્યા કરી હોવાનું કહી તરકટ રચ્યું હતું, પરંતુ પોલીસને દીકરી પર શંકા જતા આગવી ઢબમાં પૂછપરછ કરી હતી અને દીકરીએ ગુનો કબૂલ્યો હતો અને હત્યા સમયે પ્રેમી હાજર હતો કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। લડકી કે સાથ અફેર થા ઓર ઇનકા ફેમિલી મેમ્બર્સ ને ઇનકો પહેલે ભી પકડા ચુકે ઓર જિસ દિન યે બનાવ બની હે ઉસ દિન રાત કો ભી ઉસકો મધર ને મીનાક્ષી બહેન કો અપને બોયફ્રેન્ડ કે સાથ પકડી થી। ફિર ઘર મેં ઇસકો લેકે ઝગડા હુઆ થા, વો ઝગડા કા મંદુક રખ કે મીનાક્ષી બહેન અપને ખુદ કી માતા કો મર્ડર કિયા ગયા। મેઇન એક રોડ થા ઇનકે ઘર મેં, વો રોડ કો લેકર ઇનકે સિર પે લગભગ 70 બાર ઇન્હોને મારા હૈ એન્ડ 17 કે આસપાસ ફ્રેક્ચર ઇન્જરીઝ હૈ સિર પે। वो भी अभी तपास चालू है। वो लड़की कह रही है कि कुछ टैबलेट मैंने मिलवाया खाने में, बट फिर भी मेरे मदर जग गई है, इसके वजह से ये मर्डर करना पड़ा करते। અમદાવાદમાં રિક્ષા ચાલકે બ્રિજ પરથી રિક્ષા ચાલક યુવકે પડતું મૂક્યું। નારોલથી વિશાલા બ્રિજ પર યુવકે પડતું મૂક્યું। સ્થાનિક રાહદારીએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પાણીમાંથી બહાર કઢાયો। સુરત સચિન યુવા મોરચાના ઉપપ્રમુખનો વિડીયો વાયરલ થયો। રસોઈયાને તમાચો મારી દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો। વોર્ડ નંબર 30ના યુવા મોરચાના પ્રમુખ છે રવિ પ્રજાપતિ। હોટલના રસોઈયા સાથે 6 મહિના પહેલા થઈ હતી બોલાચાલી। જૂની અદાવત રાખી રવિ પ્રજાપતિ ઉર્ફે ધોનીએ કરી હતી બબાલ। ભાજપના ઉપપ્રમુખ દાદાગીરી અને મારામારી કરતા સીસીટીવીમાં કેદ થયા। અને હવે વાત કરીએ જે આવાસના મકાનો છે તે ખાલી કરાવવાની। રાજકોટમાં જર્જરિત આવાસ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરાઈ છે। સૌથી જૂના અરવિંદ મણિયાર આવાસને ખાલી કરાવાઈ રહ્યા છે। મનપાએ PPP ધોરણે આવાસ રીડેવલપમેન્ટ માટે બિલ્ડરને આપ્યા છે। છેલ્લા 6 વર્ષથી રહેતા લોકો આવાસ ખાલી ન કરતા વિવાદ થયો છે। ન્યૂઝ 18 સાથેની વાતમાં રહીશો ભાવુક થયા, અમને ગઈકાલે જ ખાલી કરવા કહેવાયું, સ્થાનિક લોકોની આ વાત છે, તાત્કાલિક મકાન ખાલી કરવું મુશ્કેલ બન્યું છે। રાજકોટ મનપા આજે 39 જેટલા આવાસમાં રહેતા લોકોને આવાસ ખાલી કરવા કહ્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે પરિવારજનો દ્વારા। મનપાના અધિકારીઓ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। મનપાએ આ આવાસ જર્જરિત હોવાથી તેથી ખાલી કરવા નોટિસ લગાવેલી છે, તો આવાસ ખાલી થઈ જાય તેમ બુલડોઝર પણ ફેરવામાં આવી રહ્યું છે।
અને જે મકાનમાં મકાન માલિક લોક મારીને જતા રહ્યા હતા તેના લોક પણ તોડાવવામાં આવ્યા છે. અમારે ખાલી કરવું નતું, ઈ લોકોએ પરાણે સામાન વાયેથી નાખી દીધો છે ને અમને મફત એમ નાખી દીધા. હું 30 વર્ષ ત્યાં રહું છું. અચાનક હું વાય મકાન ગોતવા ગઈ હતી, વાયેથી સામાન ભરી લીધો છે ઈ લોકોએ. પૂરતી 410 બીપી થઈ ગયું છે અત્યારે. તકલીફ તો પડે ને, અમારી જન્મભૂમિ વહી જાય છે હાથમાંથી. તો જર્જરિત મકાનને લઈ સુરત મનપા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. માન દરવાજા હાઉસિંગ કોલોનીમાં 384 જર્જરિત મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. ચોમાસામાં દુર્ઘટના ન સર્જાય તે માટે અગાઉ જ પ્રયાસો શરૂ કરી દેવાયા છે. ત્યારે બીજી તરફ સ્થાનિકો ઘર ખાલી કરવા તૈયાર નથી. સ્થાનિકોની માંગ છે કે જ્યાં સુધી અમને ઘરના બદલામાં ઘર આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે ઘર ખાલી નહીં કરીએ. તંત્રે અગાઉ પણ નોટિસ આપી છે, તેમ છતાં હજુ સુધી મકાન ખાલી ન થતા મનપાએ 7 દિવસમાં ઘર ખાલી કરવાના આદેશ આપ્યા છે. અને જો મકાન ધારકો મકાન ખાલી નહીં કરે તો મનપા પોલીસની મદદથી મકાન ખાલી કરાવશે. ત્યારે હાલ તો સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત માન દરવાજા વિસ્તારમાં રહેતા લોકો રસ્તા પર ઉતર્યા છે. કારણ છે 384 જેટલા મકાનો 7 દિવસમાં ખાલી કરવા માટેની નોટિસ મહાનગરપાલિકાએ આપી છે, અને જો આ મકાન 7 દિવસમાં ખાલી કરવામાં નહીં આવે તો પોલીસ પ્રોટેક્શન સાથે મકાનો ખાલી કરવામાં આવશે. કારણ કે આ જર્જરિત મકાનો રીડેવલપિંગ માટે તંત્ર દ્વારા મૂકવામાં આવ્યા છે. જો કે છેલ્લા 2 વર્ષથી રહીશોને નોટિસ આપવામાં આવે છે, પણ રહીશો મકાન ખાલી નથી કરતા, જેને લઈને હવે મહાનગરપાલિકાએ કડક પગલું અપનાવ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે, લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા છે. લોકોની એક જ માંગ છે, રીડેવલપિંગ કરો, એમની જોડે વાંધો નથી, પણ વૈકલ્પિક જગ્યા એમને રહેવા માટેની આપો, અથવા તો જ્યાં લોકો રહેવા જાય છે તેનું ભાડું આપવા માટેની માંગ સાથે તમામ લોકો રસ્તા પર ઉતર્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે. અહીંયા અલગ અલગ 12 જેટલા આવા ટેનામેન્ટ છે અને 384 જેટલા મકાનોમાં પરિવારો હજારોની સંખ્યામાં રહે છે. કે તમે અમને ખાલી કરાવો છો તો તેની સામે અમને મકાન આપો. અમે અત્યારે નાના નાના બાલગોપાલ સાથે હોય, નાના પરિવાર હોય તો ક્યાં જઈએ? કોઈથી રહી શકાય એવું નથી, ચાલી શકાય નહીં. હવે અમે ખાલી કરીને ક્યાં જઈએ? તમે વિચાર કરો. અમને ઘરના બદલે ઘર જોઈએ ને અમને દૂર સુધી નવે લોકના જોબ કરવા વાળા. અમે આટલું અપડાઉન કરું તો અમારા તો 50 રૂપિયા તો રિક્ષા ને તમે કમાયા હું, એટલે અમને તો છે ને તો ઘરના બદલે ઘર જાય, પણ અમે અહીંયા સિટીમાં જોઈએ, દૂર પણ નહીં. કે અમને સચિન નાખી દે ને તો કઈ પાવર નહીં હોય કે પાણી નહીં હોય એવી સુવિધા વગર પણ અમે રહેવા માંગતા નથી. કારણ કે અમને અહીંયા બધી સુવિધા મળે, ભલે થર છે પણ અમને અહીંયા બધી સુવિધા. તંત્રનું કેવું એમ છે કે આ તોડીને અહીંયા તમને નવા મકાન આપવાના? તો બહુ સારું, અમારો રિંગ રોડ મેન તો અમને તો બહુ સારું કહેવાય ને. તો પછી આજે વિરોધ સામે જીવન જીવવાનું. અમને તો ઘરના બદલે ઘર જોઈએ છે ભાઈ, બીજું કઈ નહીં જોઈએ. તંત્ર મકાન ની સામે મકાન આપવાનું કહે છે, પણ મકાન જો દૂર આપવામાં આવે તો તેમની કમાઈનો 50% ખર્ચો માત્ર ભાડામાં અને કહી શકાય કે આવવા જવામાં વપરાય જાય તેને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે. કેમેરામેન અક્ષય વાડર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારોમાં હાલ રૂકેશ વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. તોફાની વરસાદને કારણે કેટલાક સ્થળોએ વીજપોલ ધરાશાયી થવાની ઘટના બની. પવન એટલી હદે હતો કે છત પર મૂકેલી પાણીની ટાંકી હવામાં ફંગોળાઈ હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. ગોંડલમાં મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો. નાગડકા ગામે કરા સાથે તોફાની વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી. ગોંડલ શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. તોફાની વરસાદને કારણે ગોંડલના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયાની ઘટના બની. ગોંડલના તાલુકાઓમાં કોલીથળ, હડમતળા, પાટિયાળી, ભોજપરા, નાગડકા સહિતના અનેક ગામોમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. લુણીવાવ, કોલીથળ, વીજા ગામમાં બપોર બાદ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. આ તરફ રાજકોટમાં પણ વરસાદી સવારી આવી પહોંચી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બપોર બાદ લોધિકા તાલુકામાં વરસાદી માહોલ છવાયો. વરસાદ પડતા તલ અને મગના પાકને નુકસાનની ભીતિ સિવાય કેટલાક ખેડૂતોના ખેતરમાં તલનો પાક તૈયાર થઈ ચૂક્યો હોવાની તેઓની ચિંતા વધી.
વહેલી સવારથી જ બોટાદ પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા હતા. બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું અને વરસાદી ઝાપટા પડ્યા. ગઢડા રોડ, પાળિયાદ રોડમાં વરસાદ પડ્યો. આ તરફ ભાવનગર રોડ, સાળંગપુર રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. હજુ તો અનેક વિસ્તારોમાં તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ પણ નથી કરાઈ અને વરસાદથી થયેલા નુકસાનની તસવીરો સામે આવી. ગત રાત્રે બનાસકાંઠામાં વાવાઝોડા સાથે થયેલા વરસાદને કારણે ભારે તબાહી મચી. ડીસામાં આવેલી રાધાકૃષ્ણ ગૌશાળામાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા. ભારે પવન ફૂંકાતા વૃક્ષો ગૌશાળામાં ગાયો માટે વિરમબાદનું સ્વાગત છે. અમરેલી સમાચાર. કાંઠા વિસ્તારમાં વરસાદ થયો છે. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. લોર, માટી, પાણસા સહિતના ગામમાં કરા સાથે વરસાદ છે. છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો અમરેલીમાં ફરી એક વખત વરસાદના સમાચાર, વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, ફરી એક વખત અમરેલી જિલ્લો વરસાદના કારણે માર સહન કરી રહ્યો છે, શું પરિસ્થિતિ છે કમોસમી વરસાદને લઈને? બિલકુલ સિદ્ધાર્થ, જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે મુજબ ગઈકાલે પણ બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આજ સવારથી વાતાવરણ ચોખ્ખું હતું, પરંતુ બપોર બાદ ફરી ખાસ કરીને જે દરિયાકાંઠાનો વિસ્તાર છે જેમાં રાજુલા અને જાફરાબાદ આ વિસ્તારમાં વરસાદી માહોલ છે અને જાફરાબાદના કેટલાક ગામો છે ત્યાં પણ વરસાદ થયો છે. જોકે હવે ચોમાસું નજીક છે એટલે ખેડૂતો પોતાના ખેતરો વરસાદની રાહે તૈયાર કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી ખેતીના કામો પૂરા નથી થયા ત્યારે વરસાદ થોડું ઘણું વિઘ્ન લાવે તેવું લાગી રહ્યું છે. અને સાથે જે રીતે પવન ફૂંકાઈ રહ્યો છે તે ખૂબ જોખમી છે, લોકોને ડર લાગે તે પ્રકારનો માહોલ ઉભો થાય છે. સિદ્ધાર્થ, રાજન, સૌથી વધારે પરિસ્થિતિ એ છે ખરાબ કે કમોસમી વરસાદ તો આવી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તેના કારણે પણ નુકસાનીના કોઈ અંદાજ? બિલકુલ, આજે હજુ સુધી એવા કોઈ અંદાજ વર્તાયા નથી, પરંતુ આમ છતાં પણ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, સાથે કરા પણ પડી રહ્યા છે. પરંતુ ગઈકાલે જે રીતે અમરેલી જિલ્લાના લગભગ 5 તાલુકામાં મિનિ વાવાઝોડું ફૂંકાયું તેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના ઘટનાઓ સામે આવી છે. કેટલાક બેનર હોર્ડિંગ પણ ઉડી ગયા હતા, પરંતુ આજે પણ જે રીતે માહોલ ઉભો થયો છે અને ખાસ તો જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં પવન પણ ફૂંકાઈ રહ્યો છે, એટલે માહોલ જે રીતે છે લાગી રહ્યું છે કે સાંજ સુધીમાં લગભગ જિલ્લાના અનેક વિસ્તારોમાં આ પ્રકારનો માહોલ હજુ પણ ઉભો થઈ શકે છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ રાજન. તો હાલમાં અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે, કમોસમી વરસાદ પરેશાન કરી રહ્યો છે, કરા પડી રહ્યા છે અને હવે આ ભારે પવન પણ નુકસાન કરી રહ્યો છે. દેશમાં એક તરફ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને બીજી બાજુ માંડવી બીચ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કચ્છમાં લાખો પ્રવાસીઓ રોજ આવતા હોય છે, પરંતુ પ્રવાસીઓ ખૂબ ગંદકી કરીને જતા હોય છે, ત્યારે માંડવી બીચ પર સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે સફાઈ માટે લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટ આપવા છતાં પણ કચરો જ જોવા મળી રહ્યો છે. સાથે કોન્ટ્રાક્ટર જોવા પણ આવતા નથી અને સ્થાનિક લોકો તંત્રના બદલે વેપાર કરતા વેપારીઓને જવાબદાર ગણતા હોય છે. તો માંડવી બીચ પર સ્વખર્ચે સફાઈ કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ બીચની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી રહી છે. સફાઈ જરૂરી છે, સફાઈ રાખશો કેના માટે? આપણા માટે છે, શરીર માટે પણ તંદુરસ્ત મળી રહેશે. ધંધો કરો, એમાં કોઈ વાંધો નથી. ને ધંધો કર્યા પછી પણ જો સફાઈ હશે, ઘરાકને વધુ આકર્ષવા મળશે ને કમાવા મળશે, આપણા માટે જ છે. માંડવી બીચ ઉપર ઘણા લાંબા સમયથી સફાઈનો અભાવ છે, સફાઈ થતી નથી. લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દે છે, છતાં પણ કોન્ટ્રાક્ટર અહીંયા કને કોઈ પણ સફાઈ કરતા નથી, એવી સફાઈના ઢગ જોઈને લાગી આવે છે પ્રથમ દ્રષ્ટિએ. ગુજરાત શહેરના દાહોદ રોડ પર આવેલી ગણેશનગર સોસાયટીમાં લોકોના ઘરમાં ચોમાસાના પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને દર વર્ષે સ્થાનિકોને બીજી સોસાયટીમાં રહેવા માટે જવું પડતું હોય છે. ગણેશનગર સોસાયટીમાં કોતરોનું પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે. પાણી ભરાઈ જવાને કારણે ઘરોની દિવાલોનું પણ ધોવાણ થતું હોય છે. કોતર ઉપર બનાવવામાં આવેલા બ્રિજની કામગીરી દરમિયાન વેસ્ટ મટીરિયલનો જથ્થો પણ ત્યાં જ પડી રહ્યો હોવાની, વરસાદી પાણી આગળ વહી જવામાં અવરોધ ઉભો થઈ રહ્યો છે, જેના કારણે ચોમાસા દરમિયાન કોતરમાંથી ઉપરવાસમાંથી આવતું ધસમસતું વરસાદી પાણી અને ગંદો કચરો પણ મકાનમાં આવી જાય છે. આ અંગે રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી નથી, ત્યારે કોતરના કિનારા ઉપર સંરક્ષણ દિવાલ બનાવી આપવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. અમે અહીંયા ઘણા વર્ષોથી રહીએ છીએ, અહીંયા પાણીની સમસ્યા છે જ,
અને ઘરમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં. તો અમારી માંગ એવી છે કે અહીંયા એક કોટ કરી આપે તો જેથી કરીને પાણીનો નિકાલ થાય, ને અમારે દર વર્ષે બીજી સોસાયટીમાં રહેવા જવું પડે છે. અહીંયાથી આપણે અહીંયાથી એક પ્રભાનું નાળું જાય છે જે ઘણા વર્ષોથી આ નાળું છે, અને નાળાથી જે દર ચોમાસે પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે અત્યાર સુધી એનો કોઈ ઉકેલ આવેલ નથી. અત્યાર સુધી અમે મૌખિક રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે, પણ અમારું અત્યાર સુધી કોઈએ ધ્યાન દોર્યું નથી. સમસ્યા એ છે કે ઘણા સમયથી જે નવા પ્રભા બ્રિજનું જે નિર્માણ થયું છે એના નીચેથી જે બે ગરનાળા નીકળે છે એમાં જે પાણીનું પ્રવાહ થાય છે એ દર ચોમાસામાં અમારા ઘરની અંદર ભરાઈ જાય છે. અમારું એ જ ધ્યેય છે કે ભાઈ અમે આ જે તકલીફ છે અમને એનું નિરાકરણ કાયમી રીતે થઈ શકે. દર વર્ષે ચોમાસાનું પાણી અમારા ઘરોમાં ભરાઈ જાય છે. ઘરમાં ભરાવાથી અમને અમારું ઘરનો સામાન અને ઘર વખરીનું ઘણું નુકસાન થાય છે. નુકસાન થવાથી અમને પણ જાન જોખમમાં મૂકવા એવી પોઝિશન થાય છે, અને સાપ છે કે ગમે તે જાનવર પણ અંદર ભરાઈ જાય છે રાત્રે પાણીની અંદર. જંક ફૂડના જમાનામાં સૌ કોઈની સામાન્ય સમસ્યા હોય તો તે છે વધારે વજન અથવા ઓબેસિટી. સૌ કોઈ પોતાના વધારે વજનથી છુટકારો મેળવવા માટે ડાયટિંગ કરતા હોય છે અને જીમમાં જઈને પરસેવો પાડતા હોય છે. પરંતુ શું તમને કોઈ એમ કહે કે વજન ઉતારવા માટે હવે પરસેવો પાડવાની જરૂર નથી, સૂતા સૂતા અને કોઈ શ્રમ કર્યા વગર પણ વજન ઉતારી શકાય છે? જી હા, આવું થઈ ગયું છે. એવું એક જીમ કે જ્યાં સૂતા સૂતા વજન ઉતારવામાં આવે છે. અમેરિકન ટેકનોલોજીથી ચાલતું આ જીમ વયસ્કો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. બીપી અને ડાયાબિટીસ જેવા રોગોનું એક કારણ સ્થૂળતા પણ છે, ત્યારે ડોક્ટરો પણ આવા દર્દીઓને ફિટનેસ પર ધ્યાન આપવાનું કહેતા હોય છે. ત્યારે આ જીમમાં પણ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. સૂતા સૂતા જ વજન ઉતારી આપતા આ મશીનને ટોનિંગ મશીન કહેવામાં આવે છે. અનેક રોગોનું ઘર ગણાતા એવા મોટાપાથી સૌ કોઈ છુટકારો ઈચ્છતા હોય છે, ત્યારે આ મશીન અને હળવા ડાયટની મદદથી લોકો વજન ઉતારી શકે છે અને ફિટનેસ કેળવે છે. અત્યાર સુધીમાં 13 વર્ષથી જોઈએ અને 100 વર્ષના કોઈ પણ એવા વ્યક્તિ કે જેમને વજન ઘટાડવો છે, એમનું બોડીનું ફિટ રાખવું છે અને કે એનો શેપ કરવો છે, તો એમના માટે એ લોકો અહીંયા રિઝલ્ટ માટે આવે છે. મશીન પર સૂતા સૂતા વજન ઘટાડી શકાય, એટલે કે બોડીના દરેક પાર્ટનું વર્કઆઉટ જાતે મશીનથી જ થઈ જશે, એમને કશું જ કરવાની જરૂર નથી. ડૉક્ટરે કીધું કે તમારે ફિટનેસ રહેવું જરૂરી છે અને પેટનો ઉતારો જરૂરી છે, તો તેના માટે ચલાવે વોકિંગ થાય એમ નથી, ઘૂંટણાનો પ્રોબ્લેમ છે, તો અહીંયા ઓટોમેટિક ફિઝિયોથેરાપી થાય છે, તો એના માટે હું અહીંયા આવું છું. સમાચારોમાં ત્યારબાદ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.